મને આમ 28 વર્ષથી આ છે ને હું પલંગથી બાથરૂમ સુધી જઈ નથી શકતી, એટલા પગ દુખતા હતા. પછી એક દિવસ પેપર મેં જોયું ને તો સાહેબનું હતું ઓપરેશનનું, તો મેં સાહેબને ફોન કર્યો અમસ્તા બેસીને, ને મને પગ બહુ દુખે ને તો રોજ 3-4 ગોળીઓ ખાઈ જાઉં, તો મને કિડની પ્રોબ્લેમ. પછી બહુ માંદી થઈ ગઈ એટલે પછી ઉમાથી અહીંયા આવી. લોકોએ ના પાડી કે ઓપરેશન કરાવવા નહીં નહીં. પછી અહીંયા આવી તો અહીંયા તો પછી મને કિડની પ્રોબ્લેમ થયો એટલે મારી દીકરી આવી મુંબઈથી મને લઈ ગઈ. મારા ડૉક્ટર સારા સારાને બતાવ્યું, મને હવે કિડની પ્રોબ્લેમ નથી, બધું બરાબર એકદમ. પછી આપણા ભૂપેન્દ્ર સાહેબને ફોન કર્યો મારી દીકરીએ, મારી દીકરી એકવાર એને મળી હતી તો કે હું તમને ઓપરેશન કરી દઉં છું, એ જ કામ છે મારું. પણ મેં કીધું દીકરા મારા કને એટલા બધા 3 લાખ રૂપિયા મારા કને નથી, હું ક્યાંથી ઓપરેશન કરાવું, મને આના કરતાં તો ભગવાન લઈ લઈએ સારું. પછી મારી દીકરી કહે કે વાંધો નહીં, હું થોડાક તારા કને છે હું બી નાખું છું. મારા જમાઈ આવ્યા તો સાહેબને મળ્યા, 2 લાખ રૂપિયા પડી ગયા. આવા સાહેબ મેં દુનિયામાં ક્યાં નથી જોયું, પહેલી વાર જોયું. 10 રૂપિયા બી ડૉક્ટર મૂકતા નથી વિઝિટના, ઈમે જોયું. 1 લાખ રૂપિયા મારા માટે કરી મૂક્યા. આજ મારા મને આમ અંદરથી બહુ એકદમ થઈ ગયું, મેં એ ભગવાન, આ ડૉક્ટર નથી ભગવાન છે, કદાચ એને મારા માટે એટલું ભાવ જાગ્યો ને એને કીધું દેખભા તમારા ખાને કેટલા છે, એટલે 1.5 લાખ રૂપિયા એટલા હશે, એ મારે અહીંયા ભરવા પડે આશ્રમમાં ને અમુક. પછી મને તકલીફ તો કે વાંધો નહીં, 1.5 લાખ છે ને 50 ભેગા કરો હું તમને ઉપસ્થન કરી દઉં, બાકી તમારા 3 લાખ રૂપિયા છે વાંધો નહીં 2માં કરી આપીશ, કરી આપ ને. ઓપરેશન કર્યું તોય મને ખબર નહોતી પડી કે ઓપરેશન થયું, બધાને 3D મને 5D રાખી હતી ને, રોજ 3 વાર જોવા આવે, ફોટોનું બોલાય. ખરેખર ભગવાન એને એકદમ આગળ જવાની શક્તિ આપે, બસ બીજું કાંઈ નથી કહેતી. પગનું ઓપરેશન કરાવેલું, હું સાથે પ્રવીણાબેન શુક્ર સાથે આવેલી. ડૉક્ટરનો સ્વભાવ પણ સારો, કામગીરી પણ ઘણી સારી, સ્ટાફ વચ્ચે પણ બહુ સરસ અમારનો સ્વભાવ લાગ્યો. સ્ટાફનો પણ બહુ જ આભાર, સાહેબનો પણ બહુ આભાર. આગળ એમની પ્રગતિ થાય એ જ અમારે જોઈએ. એકદમ સરસ, એકદમ સારું. ભૂપેન્દ્રબેનનો સ્વભાવ પણ બહુ સરસ, સ્ટાફ પણ બહુ સરસ. હું તો અઠવાડિયું જોડે રહી, હું પ્રેરણાબેન શુક્ર બોલું છું. અમને બહુ સંતોષ થયો તમારી હોસ્પિટલમાં સાહેબ. આગળ તમારી પ્રગતિ થાય, તમારો સ્ટાફ પણ આગળ આવો અને તમારી દિવસે દિવસે આગળ તમે મનોકામના મેળવો એ જ અમારી અભ્યર્થના.